હલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? હવે આજે આપણે લિટલ સ્ટેપ 4, 5, 6માં એક્ટિવિટી 2 સ્ટોરી વિશે જોઈશું. સ્ટોરીનું નામ છે આઈ લવ યુ ચુન્ની. સ્ટોરીનું નામ છે આઈ લવ યુ ચુન્ની. આઈ લવ યુ એટલે કે હું તને પ્રેમ કરું છું, ચુન્ની. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. મુન્ની અને ચુન્ની કોણ હતા? બંને ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો હતા. ધે લીવ ટુગેધર. ધે એટલે તેઓ, લીવ એટલે રહેવું, અને ટુગેધર એટલે કે સાથે, તેઓ સાથે રહેતા હતા. મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. એટલે કે મુન્ની ચુન્નીને પ્રેમ કરે છે અને ચુન્ની મુન્નીને પ્રેમ કરે છે. ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ચુન્ની ઓલવેઝ ગેટ્સ અપ અર્લી એટલે કે ચુન્ની ઓલવેઝ એટલે કે હંમેશા જલ્દી ઉઠે છે. અર્લી એટલે વહેલી ઉઠે છે. સી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. તે તેના નાના પલંગ પરથી આવે છે. તે તેના નાના પલંગ પરથી, લિટલ બેડ એટલે કે નાના પલંગ પરથી આવે છે. ધેન સી વેક્સ અપ મુન્ની ટુ. પછી, ત્યાર પછી તે મુન્નીને પણ જગાડે છે. પહેલા ઉઠી અને એના નાના બેડ પરથી આવે છે અને કોને જગાડે છે? મુન્નીને જગાડે છે. એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ અ બાથ. એવરી ડે એટલે કે દરરોજે મુન્ની ક્લીન એટલે કે મુન્ની ક્લીન્સ એટલે કે સાફ કરવું. હર ટીથ એટલે કે તેના દાંત. એન્ડ ટેક્સ અ બાથ. ટેક્સ એટલે કે લેવું. શું લે છે? બાથ એટલે કે નાહવું. તે નાહે છે, નાહવા ધોવાનું કામ કરે છે. રોજે તેના દાંત સાફ કરે છે અને નાહે છે. ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ. ચુન્ની તેના દાંત સાફ કરતી નથી. ચુન્ની કોણ છે? તમને ચિત્ર પરથી અંદાજો તો આવી જ ગયો હશે. ચુન્ની એક બિલાડી છે એટલે એ એના દાંત સાફ કરતી નથી. સી ટેક્સ બાથ ઇન અ ટબ. તે નાહે તો છે પણ શેનામાં નાહે છે? તો ટબમાં નાહે છે. મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુન્ની અને તેની ફેમિલી એટલે કે તેનો પરિવાર પ્રે ટુ ગોડ એટલે કે ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રે એટલે કે પ્રાર્થના કરવી. ગોડ એટલે કે ભગવાન. ચુન્ની ઓલવેઝ ક્લોઝિસ હર આઈઝ. ચુન્ની હંમેશા ખરા. ચુન્ની ઓલ્સો ક્લોઝિસ હર આઈઝ. ઓલ્સો એટલે તે પણ. ચુન્ની પણ એની આંખો બંધ કરે છે. એન્ડ જોઈન હર ફ્રન્ટ લેગ્સ. અને તેના, હવે એને હાથ તો હોતા નથી એટલે એ શું કરે છે? એના ફ્રન્ટ લેગ્સ એટલે કે એના બે આગળના પગને જોડે છે. એના હાથ હોતા નથી એટલે એના પગ જોડે છે. મુન્નીસ મધર પ્રિપેર બ્રેકફાસ્ટ ફોર ધેમ. ધેમ એટલે કે તેઓ માટે. મુન્નીની મધર એટલે કે મુન્નીની માતા પ્રિપેર એટલે તૈયાર કરે છે. બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો. ફોર એટલે કે માટે. મુન્નીની મધર તેમના માટે સવારનો નાસ્તો તૈયાર કરે છે. મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી એટલે કે મુન્ની જે આ છોકરી દેખાય છે એ ચા પીતી નથી. મુન્ની એક છોકરી છે અને ચુન્ની બિલાડી છે. સી ટેક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ. સી એટલે કે લેડીઝ માટે, સ્ત્રી માટે સી વપરાય છે. સી ટેક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ. ટેક્સ એટલે લેવું. ગ્લાસ ઓફ મિલ્ક એટલે કે દૂધનો ગ્લાસ. વિથ બ્રેકફાસ્ટ તે એક દૂધનો ગ્લાસ લે છે બ્રેકફાસ્ટ સાથે એટલે સવારના નાસ્તા સાથે. ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ. ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ એટલે કે ચુન્ની શેમાં દૂધ પીવે છે? તો એના પોતાના એક અલગ બાઉલમાં દૂધ પીવે છે. એટ 10 o'clock મુન્ની ગોઝ ટુ સ્કૂલ. 10 વાગે. એટ 10 o'clock એટલે કે 10 વાગે મુન્ની ગોઝ ટુ સ્કૂલ. મુન્ની સ્કૂલે જાય છે. અહીંયા તમને ચિત્રમાં દેખાતું હશે. સો ચુન્ની ઇઝ અલોન. તેથી ચુન્ની કેવી થઈ જાય છે? એકલી. અલોન એટલે એકલું, એકલી થઈ જાય છે. સી સ્પેન્ડ્સ ધ હોલ ડે એટલે કે સી સ્પેન્ડ એટલે કે પસાર કરે છે. હોલ ડે એટલે કે આખો દિવસ. વિથ મુન્નીસ મધર. મુન્નીની મમ્મી સાથે. તે પછી હવે ચુન્ની જતી રહે છે ખરા. મુન્ની જતી રહે છે એટલે ચુન્ની આખો દિવસ શું કરે છે? એની મમ્મી સાથે એનો આખો દિવસ પસાર કરે છે. 8:05 o'clock ચુન્ની વેટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોર સ્ટેપ.
એટ 5 o'clock એટલે કે 5 વાગે ચુન્ની વેટ્સ એટલે કે ચુન્ની રાહ જોઈને હર ફ્રેન્ડ્સ એટલે કે એની ફ્રેન્ડની રાહ જોઈને બેઠી હોય છે. ક્યાં બેઠી હોય છે? તો એટ ધ ડોર સ્ટેપ એટલે કે પગથિયા પર. ક્યાં બેઠી હોય છે? પગથિયા પર બેઠી હોય છે. વેન મુન્ની કમ્સ, જ્યારે મુન્ની આવે છે, સી રન્સ ટુવર્ડ્સ હર એટલે કે તેની તરફ તે દોડે છે. મુન્ની જેવી આવે છે એટલે ચુન્ની તેની તરફ દોડે છે. મુન્ની પિક્સ હર અપ એન્ડ હગ્સ હર એટલે કે મુન્ની પિક અપ હર એટલે કે એને ઉચકી લે છે અને એને હગ કરે છે. ધેન સી ગીવ્સ હર સમથિંગ ટુ ઈટ, ત્યાર પછી તેને તે કશું થોડુંક ખાવાનું આપે છે, કંઈક ખાવાનું આપે છે. એટ 5:30 મુન્નીઝ ફ્રેન્ડ રેહાના, ડેવિડ એન્ડ આશા કમ ટુ હર હાઉસ. એટ 5:30 એટલે કે 5:30 વાગે મુન્નીઝ ફ્રેન્ડ્સ કોણ? તો રેહાના, ડેવિડ એન્ડ આશા કમ ટુ હર હાઉસ એટલે કે તેના ઘરે આવે છે. ધે ઓલ લાઈક ચુન્ની, તે બધાને ચુન્ની ગમે છે. ધે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન, ધે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન, તે ગાર્ડનમાં કોની સાથે રમે છે? બોલ સાથે રમે છે. સમટાઈમ્સ ધે પ્લે હાઈડ એન્ડ સીક ઇન ધેર હાઉસ, અને થોડોક સમય તે લોકો શું રમે છે? હાઈડ એન્ડ સીક એટલે કે સંતા કુકડી રમે છે. આફ્ટર ડિનર મુન્ની ડઝ હર હોમવર્ક, આફ્ટર ડિનર એટલે કે ડિનર પછી એટલે કે રાતના જમ્યા પછી મુન્ની ડઝ હર હોમવર્ક, મુન્ની તેનું હોમવર્ક કરે છે. એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક, અને શું વાંચે છે? વાર્તાનું પુસ્તક, વાર્તાની ચોપડી વાંચે છે. ચુન્ની સિટ્સ બિસાઇડ હર, ચુન્ની તેની બાજુમાં જઈને બેસે છે. સમટાઈમ્સ મુન્ની વોચિસ ટીવી ઓર પ્લેસ ઓન હર સ્મોલ કીબોર્ડ. સમટાઈમ્સ મુન્ની વોચિસ ટીવી, થોડોક સમય મુન્ની શું જોવે છે? ટીવી જોવે છે. ઓર પ્લેસ ઓન હર સ્મોલ કીબોર્ડ, અને થોડીક વાર એનું નાનું કીબોર્ડ રમે છે. ચુન્ની એન્જોયઝ ધ મ્યુઝિક, ચુન્ની મ્યુઝિકને એન્જોય કરે છે. શું એન્જોય કરે છે? મ્યુઝિક એન્જોય કરે છે. હવે જોઈએ, એટ 10 o'clock મુન્ની ગોઝ ટુ બેડ, 10 વાગે મુન્ની ગોઝ ટુ બેડ, તેની પથારી પર જાય છે. ચુન્ની ડઝ નોટ લાઈક ટુ સ્લીપ અલોન, ચુન્નીને એકલું સૂવું ગમતું નથી. ડઝ નોટ લાઈક સ્લીપ અલોન, એને એકલું સૂવું ગમતું નથી. સ્લીપ એટલે સૂવું. સી જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુન્નીઝ બેડ, સી જમ્પ્સ એટલે કે તે કૂદકો મારી, એને પણ એના નાના બેડ પર સુવાડતા હશે, તે એને એકલું ઊંઘવું ગમતું નથી એટલે શું કરે છે? કૂદકો મારી અને કોના બેડ પર જતી રહે છે? મુન્નીના બેડ પર જતી રહે છે. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, મુન્નીઝ પાપા પુટ્સ ચુન્ની ઇન હર સ્પેશિયલ બેડ. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, મુન્નીને એના પપ્પા, ખરા ચુન્નીને એના પપ્પા ઉચકે છે, મુન્નીના પપ્પા ઉચકી અને ચુન્નીના બેડ પર ચુન્નીને મૂકી દે છે. તો હવે આજે આટલું જ. હવે આપણે આને રિલેટેડ થોડી બ્લેન્ક્સ જોઈએ. હવે આની બ્લેન્ક્સ અને આને રિલેટેડ ગ્રામર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય બાય.